શીતલબેન વાઘેલા છે. હું પ્રયાસ ઓપન સ્કૂલ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર એ જે પ્રયાસ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ફાળવેલ સેક્ટર 29/2 ની સરકારી શાળામાં કાર્યરત છે. પ્રયાસ સંસ્થા છેલ્લા 3 વર્ષથી કાર્યરત છે, જેમાં અમે ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓ કે જેમણે શાળા છોડી દીધી છે, ભણવાની આશા છોડી દીધી છે, એવા વિદ્યાર્થીઓનું ફિલ્ડ વર્ક કરીને અમે સ્લમ એરિયામાંથી વિદ્યાર્થીઓને લાવીએ છીએ શાળા સુધી. પહેલા તો એમના માતા પિતા ચોખ્ખી ના જ પાડે છે કે અમારામાં ભણતરની બહુ જરૂર નથી, અમારા છોકરા તો મજૂરી કરે છે ને કમાઈ લે છે, છોકરીઓ ઘરકામ કરશે અને ચાલી જશે. પણ અમે એમને ભણતરનું મહત્વ સમજાવ્યું કે તમે 10મું ધોરણ પાસ કરાવો તો એને આગળના રસ્તાઓ આપોઆપ ખુલી જશે, અને વિદ્યાર્થીઓને અમે શાળા સુધી લઈ આવ્યા. બીજા પ્રશ્ન એવા હતા કે છોકરીઓ માટે કે બેન અમે એમને એકલા ન મોકલીએ, જવામાં કેટલી તકલીફ પડે, તો પ્રયાસ સંસ્થાએ એમને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપી, બપોરે સરસ મજાનું જમવાની વ્યવસ્થા કરી આપી, અને આ રીતે અમે 10 અને 12ના ક્લાસ ચાલુ કર્યા, અને શિક્ષકો દ્વારા દરેક વિષયનું એમને અભ્યાસ ચાલુ કરાવી દીધો. હવે એનઆઈએસયુ સેન્ટરમાં અમારા 5 વિષય હોય છે, એમ દરેક શિક્ષકે સરસ મજાનું ટીચિંગ ચાલુ જ હતું, અને એમાં આવ્યા કોરોના મહામારી, તો આના લીધે સ્કૂલ બંધ થઈ ગઈ, છોકરાઓ ઘરે બેસી ગયા, ચિંતા હતી કે બોર્ડની પરીક્ષા આવી જશે તો છોકરાઓ શું લખશે, આવું ચિંતા કરતા હતા. એમાં વિચાર્યો કે ચલો ઓનલાઈન શિક્ષણ પણ આપણે આપી શકીએ છીએ, તો વિદ્યાર્થીઓને કોન્ટેક કર્યા કે તમને અમે ઓનલાઈન શિક્ષણ આપીશું. તો પ્રશ્ન એવા હતા કે એમની પાસે ફોન જ નહોતા, પપ્પા અથવા તો મોટો ભાઈ હોય એ સાંજે ઘરે આવે, તો અમે વિચાર્યું ચલો કંઈ વાંધો નહીં, રાતના સમયે સાંજના સમયે અમે એમને 1-1 કલાકનું શિક્ષણ આપતા થયા. ત્યારબાદ એમનું પ્રેક્ટિકલ માટે પણ થોડું શીખવાડવું જરૂરી હતું, તો છેલ્લે જાન્યુઆરીમાં અમે એમને 15 દિવસ બોલાવ્યા સ્કૂલે, ડિસ્ટન્સ રાખીને એ લોકોને પ્રેક્ટિકલનું થોડું નોલેજ આપ્યું, અને આ રીતે 10ની પરીક્ષા સુધી અમે એમને પહોંચાડ્યા. આજે 10ની પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું છે, તો છોકરાઓના અમે જે માર્ક્સ જોયા, ખરેખર અમને ખુદને નવાઈ લાગે છે કે આટલી મહેનત એ લોકોએ કરી જાણી. એ લોકોમાં ભણવાની ઈચ્છા હતી, પણ વાતાવરણ એવું હતું કે જે દબાઈ ગયું હતું, ઘરનો કોઈ એવો સપોર્ટ નહોતો એમને કે એ લોકોને આગળ લઈ જાય, અને પ્રયાસ સંસ્થાએ આ કરી બતાવ્યું, એમનામાં એક આત્મવિશ્વાસ જગાડ્યો. આજે વિદ્યાર્થીઓ ખૂબ ખુશ છે કે ઓહો અમારું આટલું સરસ રિઝલ્ટ આવ્યું છે, અને એક આત્મવિશ્વાસ આવી ગયો છે કે ચલો હવે અમે 12માની પરીક્ષા પણ આપીશું, અને 12મા ધોરણ વિદ્યાર્થીઓ જે પાસ થયા છે એ આગળ કોલેજમાં જવા માટે પણ તૈયાર છે. તો આ રીતે અમારી સંસ્થામાં હાલ પણ એડમિશન ચાલુ છે. આવા ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓ છે, એક જણે ભણવાનું છોડી દીધું છે, 10મું અને 12મું પાસ કરવાની ઈચ્છા છે, એ અમારા સુધી આવો અને તમે પણ આ વિદ્યાર્થીઓની જેમ પાસ થઈ જશો એવો અમારો વિશ્વાસ છે.